નમસ્કાર મિત્રો, ફરી એક વખત ઓશન કોચિંગ ક્લાસીસ આપણી ચેનલમાં સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું રિતેશ ઠુમર. આજે આપણે જોવાના છે ગણિતની અંદર સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 2 નો પહેલો પ્રશ્ન. બરાબર, આની અંદર બે દાખલા છે, પહેલો અને બીજો. આ વિડીયોની અંદર આપણે એક દાખલો શીખીશું, ત્યારબાદ નેક્સ્ટ વિડીયોની અંદર બીજા દાખલાનું સોલ્યુશન તમે મેળવી શકશો. બધી જ વિડીયોની લિંક, બધા જ દાખલાની લિંક, આગળનું ચેપ્ટર હોય કે આ ચેપ્ટર હોય, બધી તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો ડિસ્ક્રિપ્શન ખોલો, જે દાખલો ન આવડતો હોય એની લિંક ઉપર ક્લિક કરો અને સીધો જ દાખલો તમારી સામે આવી જશે અને સોલ્યુશન તમને એનું મળી જશે. ખૂબ સરળતાથી સમજાઈ જાય એવી રીતે હું સોલ્યુશન કરાવું છું. અને બીજી વસ્તુ, થોડીક તમને માહિતી આપવાની કે તમારા મિત્રોને પણ આપણી ચેનલની લિંક અથવા તો દાખલાની લિંક મોકલો, જેથી કરીને તેઓ પણ શીખી શકે, સમજી શકે. તમારું બોર્ડનું વર્ષ છે, કદાચ કોઈ જગ્યાએ એને અડચણ હોય અથવા ન આવડતું હોય તો ખાસ કરીને કોમેન્ટની અંદર મને જાણ કરો, જેથી કરીને અન્ય કોઈ પદ્ધતિ હોય અથવા તો બીજી કોઈ પદ્ધતિથી જો હું શીખવાડી શકું એવું હોય તો હું તમને એ પદ્ધતિ દ્વારા પણ દાખલો સરળતાથી સમજાય જાય એવી રીતે શીખવાડી શકું. બરાબર, ચાલો તો વધારે સમય તમારો ન લેતા આજે આપણે દાખલાની શરૂઆત કરીએ. દાખલા નંબર 2 નો પહેલો પ્રશ્ન શું છે ભાઈ? પ્રશ્ન તો આપેલું છે, ઉદાહરણ 1 માં આપેલ પ્રશ્નોના ઉકેલ મેળવો. ઉદાહરણ 1 ની અંદર આપણે કંઈક પ્રશ્નો આપેલા છે, ટેક્સ્ટ બુકની અંદર તમે જોયા હશે. એની અંદર 2 દાખલા છે, એનો પહેલો દાખલો. જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. ટોટલ બંને પાસે થઈને કેટલી લખોટી છે? 45 લખોટી છે. ચાલો આવે, પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે, એટલે કે 5-5 લખોટી બંનેની ખોવાઈ ગઈ. અને હવે તેમની પાસે બાકી જેટલી લખોટીઓ છે એ બંને જો સંખ્યાનો ગુણાકાર કરીએ તો 124 થાય છે. તો આપણે એ જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી. પહેલા સ્વાધ્યાયની અંદર આપણે સમીકરણ બનાવતા શીખ્યા છે, એ જ મુજબ સમીકરણ શીખવાનું છે. આ ચેપ્ટરનું નામ શું છે? દ્રિઘાત સમીકરણ. દ્રિઘાત સમીકરણ એટલે આની અંદર આપણે એક જ ચલનો ઉપયોગ કરવાનો છે, બે ચલ લેવાના નથી. જો દ્વિચલ સુરેખ સમીકરણ હોત ને તો બે ચલ લઈ શકત. આની અંદર આપણે એક જ ચલ લેવાનો છે અને એ પણ કયો લઈશું આપણે? એક્સ. દર વખતે એક્સ જ લઈએ છીએ એટલે પરીક્ષામાં કંઈ ભૂલ ન પડે. તો અંત સુધી આપણે એક જ ચલ રાખશું ને એ હશે આપણો એક્સ. ચાલો દાખલાને સમજીએ. તો જ્હોન અને જીવંતી પાસે થઈને કુલ 45 લખોટીઓ છે. ચાલો તો ધારી લઈએ, તો કોઈ એકની લખોટી આપણે ધારી લઈએ. ચાલો જ્હોન, કે ભાઈ જ્હોન પાસે ધારો કે, જો દાખલાને અંત સુધી જોતા રહેજો, સહેલો છે, સરળ છે, આવડી જશે. ધારો કે જ્હોન પાસે એક્સ લખોટી છે, તો જીવંતી પાસે કેટલી વાય લખોટી થાય? પણ વાય આપણે લેવાનું નથી, દ્વિચલ વાળો દાખલો નથી, દ્વિઘાત સમીકરણનો દાખલો છે, એટલે એક જ ચલ લેવાનો છે. દ્વિચલ વાળો હોત ને તો ફટાફટ આપણે વાય લઈ લેત, આમાં વાય નથી લેવાનો, એક્સ નો એક્સ જ લેવાનો છે. તો કઈ રીતે લઈ શકીએ? તો આ પહેલી લાઈન ઉપરથી જ લેવાનું થશે, કારણ કે બીજી લાઈનમાંથી તો આપણે શું બનશે? સમીકરણ. એક લાઈન આપણને ધારવા માટે બનાવવા માટે આપશે અને બીજી લાઈનમાંથી આપણું શું બનશે? સમીકરણ. તો જ્હોન અને જીવંતી બંને પાસે થઈને ટોટલ કેટલી લખોટી છે? 45. હવે જ્હોન પાસે એક્સ લખોટી હોય તો જીવંતી પાસે કેટલી લખોટી થાય? 45 માઇનસ એક્સ થાય 45 લખોટી છે. વિચારો, હું એમ કીધું જ્હોન પાસે એક્સ લખોટી છે, તો જ્હોન પાસે ધારી લો આપણી પાસે 20 લખોટી છે, છે નહીં, વિચારું છું કે એની પાસે 20 લખોટી હોય તો જયંતી પાસે કેટલી લખોટી છે? તો જયંતી પાસે કેટલી હોય? આની પાસે 20 છે, ટોટલ 45 છે, તો વધી કેટલી? 25 લખોટી. તો જયંતી પાસે કેટલી લખોટી હોય? 25. ન ખબર હોય તો આપણે શું કરીએ કે ભાઈ ટોટલ એટલી 45 હતી, એમાંથી કોની બાદ કરી નાખો? જ્હોનની બાદ કરી નાખો. કેટલી બાદ કરી? 20. 45માંથી 20 કાઢી નાખી તો આની 25 મળી. મતલબમાં જ્હોનની જે લખોટી ધારેલી છે અને 45 ટોટલ લખોટીમાંથી બાદ કરી નાખો તો આપણને જયંતીની લખોટી મળે. તો જો સોરી, જીવંતીની લખોટી આપણને મળે. તો જુઓ, જ્હોનની લખોટી એક્સ છે, તો જીવંતીની લખોટી કેટલી થાય? ભાઈ ટોટલ છે એમાંથી જ્હોનની લખોટી આપણે બાદ કરી દીધી, બાદ કરી દીધી તો વધી કોની હોય? જીવંતીની જ હોય. તો 45 માઇનસ એક્સ લખોટી થાય. ઓકે, બંનેને જાણી લીધું. ચાલો હવે આગળ કીધું છે, પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. હવે એની પાસે જેટલી લખોટી છે ને એમાંથી કેટલી કેટલી ખોઈ નાખે છે? 5-5. ચાલો બેમાંથી 5-5 ઓછી કરવાની છે ને, તો 5 લખોટી જ્હોન પાસે ઓછી કરતા, ઓછી કરવી પડે ને, ખોઈ નાખી છે તો કેટલી વધશે એની પાસે? તો એની પાસે હતી કેટલી? એક્સ લખોટી હતી, એમાંથી કેટલી ઓછી થઈ? 5. તો એક્સ માઇનસ 5. અને બીજું કોણ છે? જીવંતી, એણે 5 ખોઈ નાખી છે.
તો જીવંતી પાંચ લખોટી ઓછી કરે છે. ચાલો એની પાંચ લખોટી ઓછી કરો તો કેટલી થાય? તો જીવંતીની છે કેટલી? પિસ્તાલીસ માઇનસ એક્સ છે અને એમાંથી હજી પાંચ ઓછી કરી નાખો એટલે માઇનસ પાંચ. તો જુઓ પિસ્તાલીસ માંથી પાંચ કાઢો એટલે કેટલી વધશે? ચાલીસ માઇનસ એક્સ વધશે. આ કોની લખોટી થઈ? જીવંતીની. ક્યારની? પાંચ લખોટી ઓછી કર્યા બાદ. અને પાંચ લખોટી જયારે જોન ઓછી કરે છે તો એની કેટલી આવે છે? એક્સ માઇનસ પાંચ. હવે આગળ રકમ વાંચીએ. શું કીધું છે? આ જયારે પાંચ પાંચ લખોટીઓ ઓછી કરે છે તો તેમની પાસે જેટલી લખોટી બાકી રહી, આ બાકી રહી ને એટલી, એનો ગુણાકાર એકસો ચોવીસ. આનો અને આનો ગુણાકાર આપ્યો છે પાંચ પાંચ લખોટી ઓછી કર્યા બાદ. તો બંનેનો ગુણાકાર એક્સ માઇનસ પાંચ અને બીજો કયો આપ્યો છે? ચાલીસ માઇનસ એક્સ બરાબર કેટલો આપ્યો છે? એકસો ને ચોવીસ. આમાંથી આપણું સમીકરણ મળશે. પાંચ પાંચ લખોટી ઓછી કરી એટલે એટલી એટલી વધી અને બંનેનો ગુણાકાર આપણને આપ્યો છે એકસો ને ચોવીસ. ચાલો કરીએ ગુણાકાર. તો પહેલા પહેલા પદનો બે સાથે થાય એટલે કે એક્સ નો કોની કોની સાથે? ચાલીસ માઇનસ એક્સ સાથે. અને પછી માઇનસ પાંચ નો થશે કોની સાથે? ચાલીસ માઇનસ એક્સ સાથે. એનો પણ બંને સાથે થાય ને બરાબર. જવાબ આવે છે એકસો ને ચોવીસ. ચાલો ચાલીસ ગુણ્યા એક્સ તો ચાલીસ એક્સ પ્લસ માઇનસ માઇનસ એક્સ ગુણ્યા એક્સ એક્સ નો વર્ગ. ચાલો માઇનસ ચાર પંચાવીસ એટલે બસો માઇનસ માઇનસ પ્લસ પાંચ ગુણ્યા એક્સ તો પાંચ એક્સ બરાબર એકસો ચોવીસ. ચાલો ગોઠવી નાખીએ. તો પહેલાં વર્ગવાળું પદ લખીએ માઇનસ એક્સ વર્ગ. ચાલો પછી એક્સ વાળું પ્લસ પાંચ એક્સ પ્લસ ચાલીસ એક્સ માઇનસ બસો. હવે જુઓ આ પ્લસ એકસો ચોવીસ છે ને એને આપણે આ બાજુ લાવી દઈએ. આ બધું થઈને એકસો ચોવીસ થાય છે. એકસો ચોવીસને આ બાજુ લાવો તો કેવાથી જાય? માઇનસ એકસો ચોવીસ થાય. ઓકે બરાબર. હવે અહીંયા કાંઈ ન હોય તો શું વધ્યું હોય? ઝીરો. કારણ કે આને આ બાજુ લાવી ગયા એટલે શું થઈ ગયું? ઝીરો. સાદુરૂપ આપીએ તો માઇનસ એક્સ વર્ગ. ચાલો પ્લસ પાંચ એક્સ પ્લસ ચાલીસ એક્સ તો પ્લસ પિસ્તાલીસ એક્સ અને માઇનસ માઇનસ પ્લસ બસો વત્તા એકસો ચોવીસ એટલે બસો અને સો ત્રણસો અને ચોવીસ મોટી સંખ્યાની નિશાની. માઇનસ જ આવશે બરાબર ઝીરો. પહેલું પદ ક્યારેય માઇનસ હોઈ શકે નહીં. આને દૂર કરવું હોય તો પાછળ જેટલા પણ પદ છે ને બધાની નિશાની ફેરવી નાખો. આગળનું પદ જ્યારે માઇનસ મળે એ જો આપણે ન જોતું હોય તો પાછળની બધાની નિશાની ફેરવી નાખો. તો આ માઇનસ છે કેવું થઈ ગયું? પ્લસ. પ્લસ છે એ કેવા થઈ જશે? માઇનસ પિસ્તાલીસ એક્સ. અને માઇનસ ત્રણસો ચોવીસ છે કેવા થઈ જશે? પ્લસ ત્રણસો ચોવીસ બરાબર ઝીરો. જો આપણું સમીકરણ આવી ગયું વર્ગવાળું એક ઘાતવાળું અને અચળ પદ આવી ગયા ને. ચાલો આપણે જેમ ગુણાકાર કરીએ છીએ ગણતરી કરીએ છીએ તે મુજબ કરીએ. પહેલા અને છેલ્લા પદનું ત્રણસો ચોવીસ એકા કેટલા થાય? ત્રણસો ચોવીસ એકા ત્રણસો ને ચોવીસ. હવે સર ભાગ પાડીને દેખાડો. હાલો ત્રણસો ચોવીસને એવા બે ભાગ પાડો કે જવાબમાં પિસ્તાલીસ આવવા જોઈએ અને ગુણાકાર ત્રણસો ચોવીસ થવો જોઈએ. ગુણાકાર ત્રણસો ચોવીસ થવો જોઈએ અને જવાબની અંદર સરવાળો કરતાં પિસ્તાલીસ આવવા જોઈએ. હવે બંને સંખ્યાનો સરવાળો પિસ્તાલીસ થવો જોઈએ અને ગુણાકાર ત્રણસો ચોવીસ થવો જોઈએ. આ તો સર હવે અઘરું આવી ગયું. અઘરું કાંઈ આવ્યું નથી. ત્રણસો ચોવીસના બધા ભાગ પાડી જો. ભાગ પાડતા આવડે છે કે એ નથી આવડતું? આવડે ને. જો અહીંયા પાડું છું ત્રણસો ચોવીસના આપણે ભાગ પાડીએ. આમ ભાગ પાડતા આવડે? ચાલો આ બસ આ રીતના ટુકડા કરી દેવાના. બહુ સહેલો થઈ જશે દાખલો. કઈ રીતે? ત્રણસો ચોવીસ. ચાલો પહેલાં બે ભાગ આલે. બે એકા બે, એક વજો છ દુ બાર, બે દુ ચાર, એકસો ને બાસઠ. હજી બે આરે આલે આઠ દુ સોળ, આઠ એકા સોરી બે એકા બે. ચાલો એક્યાસી થયા. ત્રણ આરે હાલશે. ત્રણ દુ છ, બે વજા સાત, તેરી એકવીસ. ત્રણ આરે નવ, તેરી સત્યાવીસ. ત્રણ 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 એક. પડી ગયા બધા ભાગ. બસ આમાંથી જ આપણે ભાગ પાડ્યા કરો. ગેપ કેટલો આવવો જોઈએ બંને વચ્ચે? પિસ્તાલીસ નો સરવાળો થવો જોઈએ. ચાલો મારી રીતે હું કરું તો ત્રણ તેરી નવ, નવ તેરી સત્યાવીસ. આ થઈ ગયા સત્યાવીસ. ચાલો ત્રણ દુ છ, છ દુ બાર. સત્યાવીસ ને બાર કેટલા થાય? સત્યાવીસ ને બાર કેટલા થશે? ઓગણચાલીસ. હાલશે નહીં. આપણે કેટલા કરવાના છે? પિસ્તાલીસ. ચાલો હજી આગળ કંઈક કરીએ. નવ તો બે દુ ચાર, બે દુ ચાર, ચાર તેરી બાર, બાર તેરી છત્રીસ. ઓકે. અને આ બાજુ ત્રણ તેરી નવ. છત્રીસ અને નવ કેટલા થાય?
થઈ ગયા ને 45, 36 ગુણ્યા 9 ભાગ પડી ગયા, એક બાજુ 36 અને એક બાજુ 9, જો 36 ને 9 નો ગુણાકાર કરશો 324 થઈ જશે, અને એ બેનો સરવાળો કરશો કેટલા થઈ જાય છે 45. મોટી સંખ્યાને વચ્ચેની નિશાની, તો આને શું આપવું પડશે, માઇનસ જ આપવું પડશે ને, તો માઇનસ 45 થઈ ગયા, અને છેદમાં આવશે કયું કયું, વર્ગ સિવાયનું એક્સ. ચાલો બે ભાગ પડી ગયા આપણા, એક્સ માઇનસ 36 અને બીજા કેટલા આવ્યા, એક્સ માઇનસ 9 બરાબર 0. તો બંનેને ભાગમાં આપી જો, એક્સ માઇનસ 36 બરાબર 0 અને એક્સ માઇનસ 9 બરાબર 0. ચાલો માઇનસ 36 છે આ બાજુ આવે તો કેવા થઈ ગયા, પ્લસ, એટલે એક કિંમત આપણને મળી 36 અને એક્સ બરાબર 9. સર આમાં તો બે જવાબ મળ્યા, આમાં જોવાન વાળું કયું, આપણે એને જ જાણતા અને દાખલાવાળા એને જ જાણતા, બરાબર, એટલે આપણે આને વ્યવસ્થિત જવાબ એને દર્શાવવો પડશે. હવે આ ભાગની તમને કદાચ જરૂર ન હોય તો હું દૂર કરી દઉં, અને તમારે જો જોવો હોય તો ઘડીક ભલે રહો, તો અહીંયા હું તમને સાઈડમાં જવાબ લખી શકું. ચાલો અહીંયા જવાબ લખીએ આપણે, બરાબર. ચાલો હું શું જવાબ આવ્યા, 36 અને 9, તો લાઈનમાં જોઈએ, તેથી જો જોન પાસે કેટલી લખોટી હશે, 36 લખોટી હોય તો જીવંતી પાસે કેટલી લખોટી થશે, 45 માઇનસ 36. એક્સ આવ્યું ને, નહીં 45 માઇનસ એક્સ, તો 45 માઇનસ 36 કેટલી લખોટી થાય, 9 લખોટી હોય. અને બીજી વસ્તુ, જો કોની પાસે, જોન પાસે કેટલી લખોટી હોય, 9 લખોટી, તો જીવંતી પાસે 45 માઇનસ 9 તો કેટલી લખોટી આવશે, એની પાસે 36 લખોટી હોય. દાખલો આપણો અહીંયા પૂરો નથી થઈ જતો, ઘણા છોકરા અહીંયા દાખલા નાથી મૂકી દે, હાલો સર પૂરું થઈ ગયું. આ લખાણ લખવું બહુ જરૂરી છે, કારણ કે આપણને સવાલ શું પૂછ્યો છે, કે કોની પાસે કેટલી લખોટી હતી એ પૂછેલું છે, અને હજી આપણે દાખલાને ચેક કરો હોય તો હજી કરી શકીએ સાચો છે કે ખોટો. ચાલો કોઈ એકની એક ધારી લો, ચાલો 36 અને 9 જોઈ લે, બરાબર, એ મુજબ જોઈએ. જોન પાસે 36 લખોટી અને જીવંતી પાસે 9, ચેક કરો સરવાળો 45 થાય છે, તો 36 ને 9 45. ઓકે, બેની પાસેથી 5-5 લખોટી ઓછી કરો, તો 36માંથી 5 કાઢો, કેટલી લખોટી વધી એની પાસે, 31 વધશે, અને ઓલી 5 ખોઈ નાખે, તો 9માંથી હજી 5 કાઢી નાખો, તો 9માંથી 5 કાઢો એટલે કેટલી વધશે, 4. એ બંનેનો ગુણાકાર કેટલો થવો જોઈએ, 124. ચેક કરો, 4 એકા 4, 4 તેરી 12, આવે છે 124. ઓકે, તો આ પ્રમાણે મિત્રો દાખલો થઈ શકે, બહુ સહેલો સરળ દાખલો છે, આખા બોર્ડનો દાખલો થયો છે, પણ બહુ કાંઈ ગભરાવાની જરૂર નથી, દાખલો તો જોકે સહેલો છે. ચાલો જોવો, એ જોઈ લો, જાણી લો, શીખી લો, અને આખો વિડીયો કદાચ ન આવ્યો તો ફરીથી તમે પહેલેથી જોઈ શકો છો, એટલે તમે શીખી જશો. મિત્રો, જેમ આપણી ચેનલ ચાલી રહી છે ઓશન કોચિંગ ક્લાસીસ, એવી જ રીતે પ્લે સ્ટોરની અંદર પણ ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન પણ છે, જે એપ્લિકેશનની અંદરથી તમને મળશે ધોરણ 3-12 બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું. એટલે કે તમને વધારાના કોઈ વિડીયો જોતા હોય, PDF જોતી હોય, કોઈ પણ મટીરિયલ જોતું હોય, તો એ દરેક વસ્તુ તમને એપ્લિકેશનમાંથી મળી રહેશે. તો આજે જ પ્લે સ્ટોરની અંદરથી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરો, વધારે વિગત તમને એની અંદરથી મળી રહેશે. આની અંદર એક જ દાખલાનો સમાવેશ કરેલો હતો, જેનું સોલ્યુશન કંઈક આ રીતનું હતું. ફરી નવા વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સવે આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર, ધન્યવાદ.